હવે આપણી વચ્ચે ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત નથી રહ્યા. આપણે દિલથી તેમની આત્માને શાંતિ મળે એ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. પરંતુ અહીંયા એક વિચારવા જેવો મુદ્દો એ છે કે કોઈ પણ વ્યક્તિ સુઇસાઇડ કેમ કરે છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા કરવાનો વિચાર જ્યારે તેને આવે ત્યારે એ પગલું કેમ ભરી લે છે. અને આ પ્રશ્નનો જવાબ બહુ જ ડિટેલમાં શોધીએ તો મનુષ્યને આવતા વિચારો જે છે એનું મૂળભૂત કારણ છે. તમે ગુસ્સામાં કોઈ પણ કાર્ય કરો ત્યારે સૌથી પહેલાં તમારા વિચારો તમને એ કાર્ય કરવાનું કહે છે. ધારો કે ગુસ્સો કરનાર વ્યક્તિઓ જે હોય છે એમને પહેલાં એવો વિચાર આવતો હોય છે કે સામેવાળાને એક ઝાપટ મારી દો, અને તરત જ એ પગલું લઈ લે છે. તો અહીંયા એ જે વિચાર આવે અને પછી જે પ્રક્રિયા થાય એ બેની વચ્ચે એક નાનકડો બ્રેક લગાવવો પડતો હોય છે, અને એ દરેક મનુષ્ય નથી લગાવી શકતા. જો એ વિચાર સાથે એ વ્યક્તિ આઈડેન્ટિફાઈડ થઈ જાય, એટલે વિચાર પોતે જ હું છું એવું સમજી લે, ત્યારે આ બધા પ્રોબ્લેમ શરૂ થતા હોય છે. તો તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. તમે તમારા વિચારોને ઓબ્ઝર્વ કરો છો ત્યારે તમે જાણી શકશો કે તમારી વિચારવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. કેટલાકના કેસમાં વિચારવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી પણ થઈ જતી હોય છે, કારણ કે એ લોકો વિચાર આવે છે ત્યારે એના વિશે જે વિચાર કરે છે પુનઃ વિચાર એમના માટે ઉદ્દીપક સાબિત થાય છે, અને વિચારોની વણથંભી વણઝાર શરૂ થઈ જાય છે. પરંતુ ના, એ રીતે નહીં. એ વિચાર સાથે આઈડેન્ટિફાઈ થયા સિવાય જો તમે સાક્ષી ભાવે એ વિચારને ખાલી જોશો, તમારે એના વિશે બહુ વિચાર કરવાનો નથી, એ વિચારને ખાલી ઓબ્ઝર્વ કરવાનો છે, એટલે કે એને ખાલી જોયા કરવાનું છે. જો તમે એવું કરશો તો વિચારવાની પ્રક્રિયા આપમેળે ધીમી પડી જશે. આ ખરેખર સ્કૂલના શિક્ષણમાં જ બાળકોને શીખવાડવું જોઈએ, જેથી આગળ જતા એ કોઈ દિવસ આવો સુસાઇડ કરવાનો વિચાર ન કરે, ને વિચાર કરે તો વિચારને સાક્ષી ભાવે જોઈને એ સમજી શકે કે આ તો માત્ર વિચાર છે, પગલું ભરવું જરૂરી નથી. વિચાર પર એક બ્રેક લાગી શકે, એટલે કે વિચાર કર્યા પછી તરત જ પ્રક્રિયા થાય એને બદલે એ સલાહપૂર્ણ છે કે બેની વચ્ચે એક નાનકડો વિરામ હોય જેમાં એક ફિલ્ટર હોય કે જેના દ્વારા એ વિચાર ફિલ્ટર થઈને બહાર આવે કે શું ખરેખર આ વિચાર કરવા યોગ્ય છે કે પછી નહીં. તો આવું નાનકડું એક ફિલ્ટર લગાવવાની જે પ્રક્રિયા છે એને સાક્ષી ભાવ કહી શકાય. ગૌતમ બુદ્ધે ઘણા બધા વર્ષો પહેલાં, આશરે 2400-2500 વર્ષ પહેલાં અનુભવી હતી. એમની એ વિચારસરણી હજુ પણ આપણે અનુસરીએ છીએ. સ્પિરિચ્યુઆલિટી જેને કહેવાય છે તેનો મૂળ નાખનાર હતા એ ગૌતમ બુદ્ધ. મિત્રો, હમણાં જ દૂરદર્શન પર રામાયણ સિરિયલ બતાવાઈ, એમાં ભગવાન રામ જ્યારે ગુરુકુળમાં એમના ગુરુ પાસેથી શિક્ષા લેતા હોય છે ત્યારે તેમના ગુરુ તેમને સાક્ષીભાવ શીખવાડે છે, સમજાવે છે કે શું છે સાક્ષીભાવ. પોતાને જ જોવું, ઓબ્ઝર્વ કરવું, પોતાને જ પોતાની બહાર રહીને અનુભવવું, એ સીન રામાયણનો છે. એ તમે જોજો, તમને ખ્યાલ આવશે કે શું છે સાક્ષીભાવ. અને આમ કરવાથી ખરેખર વિચારો ધીમા પડી જાય છે અને આપણે હાજર થઈ જઈએ છીએ, એટલે કે આપણે જે જગ્યાએ છે ત્યાં વર્તમાનમાં પહોંચી જઈએ છીએ, અને પછી ટેન્શન નથી રહેતું. મિત્રો, 3 ઇડિયટ્સમાં રણછોડદાસ બનીને ફિલ્મ સ્ટાર આમિર ખાને આપણને ઓલ ઇઝ વેલ સૂત્ર આપ્યું છે. એનો પણ કંઈક મતલબ આવો જ થાય છે. જ્યારે તેનો મિત્ર રાજુ રસ્તોગી શરમન જોશી એને પૂછે છે કે ઓલ ઇઝ વેલ કરવાથી કે આપણા પ્રોબ્લેમ દૂર થઈ જશે, ત્યારે એક સુંદર જવાબ એને સામે આપે છે આમિર ખાન કે ના, પ્રોબ્લેમ તો દૂર નહીં થાય પણ પ્રોબ્લેમને ફેસ કરવાની તાકાત મળશે. તો આ જ વસ્તુ શીખવા જેવી છે વિદ્યાર્થીઓએ પણ, કે શાળામાં, ટેસ્ટમાં, પરીક્ષામાં, ગમે તે થાય, એને એ રીતે આટલું બધું સિરિયસલી નહીં લેવું કે સુઇસાઇડ કરવાના વિચાર આવે. હા, જરૂરી છે, મહત્ત્વનું છે, શિક્ષણ મહત્ત્વનું છે, સારા માર્ક્સ આવશે તો તમારો કોન્ફિડન્સ વધશે, એ વાત સાચી. પણ કોઈક કારણસર ધારો કે સારા માર્ક્સ નથી આવતા, તો એને પચાવીને વધારે માર્ક્સ લાવવા માટેની હિંમત પણ તમારે કેળવવી પડશે, સત્યને પચાવવું પડશે, અને આ સુસાઇડ એનો કોઈ ઓપ્શન નથી હોતો એ ધ્યાનમાં રાખવું પડશે. ઇવન ફિલ્મ સ્ટાર સુશાંત રાજપૂતે પોતે જ છીછોરે મૂવીમાં આ વાત આપણને બહુ સારી રીતે સમજાવી છે. પણ ઓફકોર્સ એ રીલ લાઈફ છે અને આ રિયલ લાઈફ છે. રિયલ લાઈફમાં જ્યારે મુશ્કેલી હોય છે ત્યારે ભલભલા ધુરંધરોને પણ ફાંફા પડી જતા હોય છે. તો તે વખતે આજે નોર્મલ કન્ડિશનમાં કરેલી જે પ્રેક્ટિસ હોય છે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ, એ પ્રેક્ટિસ આપણને કામ લાગી શકે છે.
એટલે મારી સલાહ એ છે કે વિદ્યાર્થીઓએ પણ સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક બનવું જોઈએ. ધાર્મિક બનો કે ના બનો એ તમારા પર છે, પણ આધ્યાત્મિક જરૂર બનો, જેથી કરીને જ્યારે પણ તમે પોતાને સાક્ષી ભાવે જુઓ ત્યારે શું સાચું છે અને શું ખોટું છે એના સાક્ષાત્કાર કરી શકો, એના દર્શન કરી શકો, અને પછી એ પ્રમાણેનું યોગ્ય વર્તન ડિસિઝન લો. તો આપણે સુશાંત સિંહ રાજપૂતને ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે એના જીવનમાંથી અને એના મૃત્યુમાંથી પણ કંઈ શીખ લઈએ છીએ. અને બસ એ જ સાથે મારી વાતનો અહીંયા હું પૂર્ણ વિરામ કરું છું.